તો આ તરફ થરાદમાં પણ 21 દિવસના લોકડાઉનના પગલે સેવાભાવી આગેવાનો આગળ આવી રહ્યા છે. થરાદ તાલુકાના ગેસડા ગામના સરપંચ જસીભાઈ દ્વારા થરાદ તાલુકાના બુઢણપુર, વાઘાસણ, રામપુરા અને વજયગઢ સહિત કુલ 7 ગામના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની 20 કિલો વજન ધરાવતી 200 કીટોનું સાંસદ પરબતભાઈ પટેલ અને સ્થાનિક નાયબ કલેક્ટરને સાથે રાખી વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોનાનો કહેર મચ્યો છે ત્યારે વાત કરીશું આપણે સરહદી એવા વિસ્તાર છે જે કે થરાદ તાલુકાનું ગીછડા ગામ છે. ગીછડા ગામના જે સરપંચ છે જયસિંહભાઈ પટેલને પૂરું સમગ્ર ગામ દ્વારા એક લોકોને જે ગરીબ લોકો છે એને કીટમાં આપવા માટેનું કીટનું વિતરણ કરવાનું છે. જે કીટનું વિતરણ અંદાજિત 20 કિલોથી વધુનું વજન છે. અત્યારે આપ દૃશ્યમાં જોઈ શકો તો અમારે થરાદના પ્રાંત સાહેબ છે જે એ પણ એમને સાથે રાખી અને જે સરપંચ છે, ગામના લોકો છે, આગેવાનો અને વહીવટી તંત્રને સાથે રાખી અને જે ગરીબ પ્રજા છે ખરેખર જેની જોડે અનાજ નથી એવા લોકોને અત્યારે કીટનું વિતરણ કરે છે. અત્યારે જોઈ શકો તો જે રાધનપુરના વાદી કહેવાય, જે ફૂલવાદી કહેવાય છે, જેમના વાંકને રેશન કાર્ડ નથી એવા લોકોને આ જરૂરિયાત જે મંદ છે સરકાર જે છે એ તો રેશન કાર્ડનો જથ્થો જે રેશન કાર્ડ છે એને પૂરો પાડે છે, પરંતુ જેની પાસે રેશન કાર્ડ નથી, જે ચૂંટણી આવે તો ચૂંટણીને લડવા, ચૂંટણી આવે પણ ચૂંટણીનો કાર્ડ એમના નથી તો એમાં લડી નથી શકતા એવા લોકોને જે સરકાર જવા નથી પહોંચતી ત્યારે વાંકને તંત્ર અને જે દાતાઓ છે એ દાતાઓ પહોંચ્યા છે. તો ખરેખર આ દાતાઓને અત્યારે વાંકને જે ભાઈ આપણે ફૂલવાદી છે એમને પૂછશું ખરેખર તમને જે દેવામાં આવે છે તમે તમારે જે તંત્ર દ્વારા અને જે દાતા જયસિંહભાઈ પટેલના જે સરપંચ છે એમના દ્વારા તમારે દેવા તમે શું કહેવા માગશો? અમે કહેવા માગશું એવો સાહેબ કે અમને સરકાર માણસના સાહેબો છે અમને ખૂબ ખૂબ મદદ કરે છે સાહેબ અને ગરીબ માણસને અમને નભાડે છે અને અહીંયા અમે મજૂરી કરવા આવ્યા હતા, અમે ભૂખ્યા પેટે બેઠા હતા અને આ સરકારની યોજના નીકળી એટલે બધે અમને માગવા જવા દેતા નથી સાહેબ. આ રીતે અમે વાત કરી સાહેબ. કાર્ડ નથી એવા કેટલાય થરાદના લોકોને અન્ન બ્રહ્મ હેઠળ લાભ આપવાના છીએ, એમ છતાંય ક્યાંક બાકી રહી જાય એમાં આવા દાતાઓના માધ્યમથી આપણે એમને રેશનની જે કીટ છે, કરિયાણા કીટ છે એ પહોંચાડીએ છીએ. ખૂબ સરસ પ્રવૃત્તિ અહીંના લોકો દ્વારા કરવામાં આવે છે. અહીં આજે શેરાવ ગામે પહોંચ્યા છીએ અમે થરાદ, એના પછી વાઘાસણ, આ બધા બુઢનપુર આ બધા ગામો પૂરા કરી અને અહીંયા શેરાવ સુધી પહોંચ્યા છીએ અને આજના દિવસમાં આ સાંજ સુધીમાં હજી પણ બીજા 2-3 ગામ કવર કરી અને અન્ય જે આ જે સાધન સામગ્રી છે કરિયાણા કીટ છે એ આપવાના છીએ. હજી ત્યારે આ થરાદના પ્રાંત અધિકારી તેમણે 8-10 ગામોની અંદર આ કીટોનું વિતરણ કરાશે. હજી સુધી પણ આ દાતાઓ દ્વારા કીટોનું વિતરણ ચાલુ રાખવાના છે અને તંત્ર દ્વારા પણ રજૂઆત કરવાને જે લોકોને જરૂર હોય એ જ બહાર નીકળે, બાકીના કોઈ બહાર નીકળે નહીં. ત્યારે બીકેની યોજના માધ્યમથી પણ આપણે કહેવામાં આવે છે કે જરૂર વગર કોઈ બહાર નીકળવું નહીં, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.